In the remote village of Jadiana in the Chota Udaipur district of Gujarat, shocking scenes have emerged while checking whether tribal children are receiving proper education or not. You will be surprised to learn that the school in this village, visited by the Whites of India team, has never had its own proper infrastructure since its establishment. Here's the detailed report by Whites of India's reporter Rehan Patel. The story focuses on the village of Jadiana, where a primary school was established in the Kodiyala Faliya area in 2018. Currently, children from grades 1 to 5 are studying in the house of a local resident identified as Shamdu Bhai Danka. Let's hear what he and other people have to say about this situation. Mara karni andar school 2018 થી ચાલે છે અને છોકરાને બહુ તકલીફ પડે છે. તાત્કાલિક ધોરણે સ્કૂલ બને એવી હું માંગ કરું છું અને સારી એવી સ્કૂલ બને અને છોકરા મારા અભ્યાસ કરે એવી મેં વિનંતી કરું છું. બાળકોને તકલીફ બહુ પડે છે અને મને બહુ તકલીફ પડે છે. કોઈ મહેમાન કે ગમે તે આવું તો મારે અઘરું પડી જાય છે. હવે એક બે વર્ષનું કીધું હતું એને બદલે 107 વર્ષ થઈ ગયા એટલે મારા બાળકોને બહુ તકલીફ પડે છે ને તાત્કાલિક સરકાર ધ્યાને લે એવી હું આશા રાખું છું. રજૂઆત તો અમે ગણાઈને એટલી વખત કરી પણ કોઈ એનું ધ્યાને લેતું નથી. થશે થશે એમ કે પણ એનો સમય વીતી જાય છે એમ. છોકરા મારી છોકરી અભ્યાસ કરે છે, તાત્કાલિક ધોરણે સ્કૂલ ભણે એવી અમારી માંગ છે. મકાનમાં ભણે છે, એ તો ઘણી તકલીફ પડે છે. છોકરાને આવવા જવાનું બધું સ્કૂલ હોય તો સારું રહે, બધું અહીં ઘણી તકલીફ પડે છે. અમે તો અભણ છે એટલે અમારા છોકરા ભણે એટલું સારું રહે, પણ સારું શિક્ષણ મળવા જોઈએ એમ. શહેરોમાં તો ઘણું શિક્ષણ સારું છે. અમારે આદિવાસી છે એટલે આદિવાસીને બાળકો કમ્પ્લીટ સુધરે એવું કંઈ થતું હોય તો સારું, ભણી જાય તો સારું, બિલ્ડિંગ ભણાય સારું રહે એવી અમારી માંગ છે. ઇન કોડિલિય ફલિયા, અ પાર્ટ ઓફ જડિયાના વિલેજ, ધ પોપ્યુલેશન ઇઝ અરાઉન્ડ 2000. With over 45 children currently enrolled in school. These children are curious to learn. However, they are facing significant challenges due to the lack of a proper school infrastructure. The ongoing monsoon season further complicates their situation, making it difficult for them to sit comfortably. Children from grades 1 to 5 are being taught together in a single space. Although regulations stipulate that there should be two teachers, only one teacher is available. Let's hear what both teacher and a student have to say about the situation. કડુલિયા ફળિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવું છું. 1 થી 5 ની શાળા છે. અત્યારે હું એક શિક્ષક કામ કરું છું અને શાળાનું બિલ્ડિંગ ન હોવાથી સમધુભાઈના ઘરે અત્યારે શાળા ચાલે છે. થોડીક અગવડ ઊભી થાય છે બિલ્ડિંગ ન હોવાથી. બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલી થોડી પડે છે, બેસવાની છે એવી થોડી મુશ્કેલી પડે છે. રજૂઆત તો કરી છે, થોડુંક એમ કે ઝડપથી બિલ્ડિંગ બની જાય તો સારું. એમ કે અત્યારે ચોમાસાને કારણે થોડુંક બાળકોને અને એમના સમધુભાઈને પણ થોડી તકલીફ ઊભી થાય છે. પહેલા ધોરણ માંથી ભણું, અત્યાર પાંચમા ધોરણને આવીશું. નિશાળ આવવામાં તકલીફ પડે છે. કાનમાં અભ્યાસ કરું છું, ખૂબ તકલીફ પડે છે. મારા શાળામાં સારું મકાન મળી જાય સારું છે. મારે ભણીને ક્યાંક આગળ જવું છે. સરકાર ધ્યાન નથી મારી માંગ છે. સૌ ભણે સૌ આગળ વધે, સર્વ શિક્ષા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ, સરકારના આ તમામ દાવાઓ હાલ તો છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં પોકર સાબિત થઈ રહ્યા છે. સરકાર કહે છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડ્યો છે, છેવાડાના માનવી સુધી શિક્ષણ પહોંચાડ્યું છે. પરંતુ અત્યારે એક એવા દ્રશ્યો સામે આવ્યા કે આ તમામ જે સૂત્રો છે સરકારના તે પોકર સાબિત થઈ રહ્યા છે. આપ જે મકાન જોઈ રહ્યા છો આ મકાન નથી, પરંતુ આ પ્રાથમિક વર્ગ પ્રાથમિક શાળા છે. અહીંયા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ જડિયાના ગામ છે, છોટાઉદેપુર જિલ્લાનું અંતરિયાળ વિસ્તારમાં આવેલ મધ્યપ્રદેશની બોર્ડર પર આ ગામ આવેલું છે. આપ જે રીતે જોઈ રહ્યા છો આ મકાન છે, મકાનની અંદર પ્રાથમિક શાળા ચાલી રહી છે. જ્યારે સરકાર કહેતી હોય કે આદિવાસી વિસ્તારમાં અમે શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે અને જે સ્માર્ટ ક્લાસોની વાતો કરે છે, પરંતુ અહીંયા તો જે પ્રાથમિક શાળાની બિલ્ડિંગ જ નથી એટલે આ એક મકાનમાં બાળકો આ રીતે અભ્યાસ કરી રહ્યા છે. સરકારના જે દાવાઓ છે તે હાલ પોકર સાબિત થઈ રહ્યા છે. ગામ લોકોએ વારંવાર તંત્રને રજૂઆત કરી છે કે ભાઈ 2018 જ્યારની અહીંયા વર્ગ પ્રાથમિક શાળાની જ્યારે સ્થાપના થઈ ત્યારથી જ આ એક સમધુભાઈ ધારક નામના વ્યક્તિના મકાનમાં
બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યા છે. શિક્ષકોની જ્યારે વાત કરીએ તો મહેકમ પ્રમાણે 1-5 ધોરણનો અહીંયા પ્રાથમિક વર્ગ પ્રાથમિક શાળા ચાલી રહી છે, એટલે 2 શિક્ષક હોવા જોઈએ, પરંતુ 1 જ શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે. 1-5ના બાળકોને હાલ તો મુશ્કેલી પડી રહી છે, વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે વાલીઓ ખુદ તંત્રને રજૂઆત કરી છે કે અહીંયા બિલ્ડિંગ બનાવવામાં આવે, પરંતુ તંત્ર કેમ નથી સાંભળતું એક સવાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે આ અહેવાલ જોયા બાદ રાજ્યના શિક્ષણ મંત્રી છે કુબેર ડિંડોર અને સરકાર આ બાબતે ધ્યાને લે તે જરૂરી બન્યું છે. ત્યારે જોવાનું રહેશે અહેવાલ બાદ તંત્ર કેટલું એક્શનમાં આવે છે. જો તંત્ર ધ્યાન નહીં આપે તો વાલીઓ રોષે ભરાયા છે અને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. ત્યારે વહીવટી તંત્ર અને સરકાર અને શિક્ષણ મંત્રી આ બાબતે ધ્યાને લે તે જરૂરી બન્યું છે. રિહાન પટેલ, વોઇસ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ, છોટા ઉદેપુર.